हेलो विद्यार्थी मित्रों, धोरण सात विषय विज्ञानना आजना पीरियड में आपणे आगळना पीरियड में आपेला होमवर्कना जवाबोनी चकासणी करीशुं। एना माटे स्वापोथी पाठ चार प्रश्न नंबर एक साचो विकल्प पसंद करी लखो। एमां पहेलो विकल्प, क्लिनिकल थर्मोमीटर केटला गाळानुं तापमान मापी शके छे? बी 35°C થી 42°C। નંબર બે, લેબોરેટરી થર્મોમીટર પર તાપમાન દર્શાવતા આંક ક્યાંથી ક્યાં સુધીના હોય છે? સી -10°C થી 110°C। નંબર ત્રણ, તંદુરસ્ત મનુષ્યના શરીરનું તાપમાન કેટલું હોય છે? ડી 37°C। નંબર ચાર, 30°C તાપમાનવાળા 1 લિટર પાણીને 50°C તાપમાનવાળા 1 લિટર પાણી સાથે મિશ્ર કરતા બનતા મિશ્રણનું તાપમાન કેટલું હોય? ડી 30°C તથા 50°Cની વચ્ચેનું। નંબર પાંચ, 40°C તાપમાન ધરાવતા લોખંડના ગોળાને 40°C જેટલું જ તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે તો બી ઉષ્મા ગોળાથી પાણી તરફ કે પાણીથી ગોળા તરફ વહેશે નહીં? નંબર છ, રસોઈ માટે વપરાતી સ્ટેનલેસ સ્ટીલના તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે, તેનું કારણ? એમાં આવશે સી સ્ટેનલેસ સ્ટીલ કરતાં તાંબુ ઉષ્માનું વધુ સુવાહક છે। નંબર સાત, કયો પદાર્થ ઉષ્મા વહનની રીતથી ગરમ થાય છે? ડી લોખંડ। નંબર આઠ, નીચેનામાંથી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે? સી તાંબુ। નંબર નવ, કયા સ્વરૂપના પદાર્થો ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે? ડી પ્રવાહી અને વાયુ। નંબર દસ, કયું પ્રવાહી ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે? સી મર્ક્યુરી। નંબર અગિયાર, સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્માના પ્રસરણની કઈ રીતથી પહોંચે છે? સી ઉષ્મીય વિકિરણ। પ્રશ્ન નંબર બાર, કયા રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી વધુ પ્રમાણમાં કરે છે? ડી કાળા। પ્રશ્ન નંબર બે, ખાલી જગ્યા પૂરો। એમાં પહેલી, પદાર્થના ગરમપણા કે ઠંડાપણાની માત્રાને ખાલી જગ્યા કહે છે? તાપમાન। નંબર બે, દર્દીનો તાવ માપવા માટે ખાલી જગ્યા થર્મોમીટર વપરાય છે? ક્લિનિકલ। નંબર ત્રણ, તંદુરસ્ત માણસના શરીરનું સામાન્ય તાપમાન ખાલી જગ્યા ફેરનહીટ હોય છે? 98.6। નંબર ચાર, શિયાળામાં તાપણાની ગરમી આપણને ખાલી જગ્યાની રીત વડે મળે છે? ઉષ્મીય વિકિરણ। નંબર પાંચ, ખાલી જગ્યા રંગની સપાટી ઉષ્મીય વિકિરણનું શોષણ સૌથી ઓછું કરે છે? સફેદ। પ્રશ્ન નંબર ત્રણ, માત્ર ઉત્તર લખો। એમાં નંબર એક, પદાર્થનું તાપમાન માપવા કયા સાધનનો ઉપયોગ થાય છે? થર્મોમીટર। નંબર બે, હવામાન સમાચારમાં આગળના દિવસનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન દર્શાવવામાં આવે છે તે કયા થર્મોમીટર વડે માપીને જણાવવામાં આવે છે? તો મહત્તમ લઘુત્તમ થર્મોમીટર। નંબર ત્રણ, કઈ ધાતુમાં ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ સૌથી વધુ ઝડપે થાય છે? તાંબુ। નંબર ચાર, પોટેશિયમ પરમેંગેનેટ ઉગાડેલા પાણીનો રંગ જણાવો? જાંબલી। નંબર પાંચ, સમુદ્રકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ લહેર અને ભૂમિય લહેરની ઘટના ઉષ્માના પ્રસરણની કઈ રીતને આભારી છે? ઉષ્માનયન। નંબર છ, તાપમાનનો એકમ જણાવો અંશ સેલ્સિયસ અને બીજું તમે અંશ ફેરનહીટ પણ લખી શકો। નંબર સાત, ઉષ્માના પ્રસરણની કઈ રીતમાં માધ્યમ જરૂરી નથી? ઉષ્મા વિકિરણ। પ્રશ્ન નંબર ચાર, ખરા ખોટા લખો। એમાં પહેલું, ઉષ્માનો એકમ અંશ સેલ્સિયસ છે? ખોટું। નંબર બે, શૂન્ય અવકાશમાં કોઈપણ રીતે ઉષ્માનું પ્રસરણ થઈ શકતું નથી? ખોટું। નંબર ત્રણ, ઉષ્માનું પ્રસરણ ઘન પદાર્થોમાં થઈ શકતું નથી? ખોટું। નંબર ચાર, એબોનાઇટ ઉષ્માનું અવાહક છે? સાચું। નંબર પાંચ, તપેલીમાં દૂધ ગરમ કરવા મૂકીએ છીએ ત્યારે તપેલી ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે? સાચું। નંબર છ, કાળા રંગની વસ્તુ કરતાં સફેદ રંગની વસ્તુ ઉષ્માનું શોષણ વધુ કરે છે? ખોટું।
પ્રશ્ન નંબર 5, એક વાક્યમાં ઉત્તર લખો. એમાં પહેલો પ્રશ્ન, માંદા માણસના શરીરનું તાપમાન માપવા નર્સ કયા પ્રકારનું થર્મોમીટર વાપરે છે? તો માંદા માણસના શરીરનું તાપમાન માપવા માટે નર્સ ક્લિનિકલ થર્મોમીટર વાપરે છે. નંબર 2, ઉનાળામાં આપણે સફેદ કે આછા રંગના સુતરાઉ કપડાં શા માટે પહેરીએ છીએ? તો સફેદ કે આછા રંગના સુતરાઉ કપડાં ઉષ્માનું શોષણ ઓછું અને પરાવર્તન વધુ કરતા હોવાથી ઉનાળામાં શરીર ઠંડુ રહે છે. પ્રશ્ન નંબર 3, ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચનો ઉપયોગ શું છે? તો ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ મર્ક્યુરીની સપાટીને નીચે ઉતરતી અટકાવે છે. પ્રશ્ન નંબર 4, ઉષ્માના પ્રસરણની રીતો જણાવો. તો ઉષ્માના પ્રસરણની રીતો 3 છે. નંબર 1, ઉષ્મા વહન. નંબર 2, ઉષ્મા નયન. નંબર 3, ઉષ્મા વિકિરણ. પ્રશ્ન નંબર 5, ઉષ્મા શું છે? તો ઉષ્મા એ ઉર્જાનું એક સ્વરૂપ છે. નંબર 6, પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થોમાં કઈ રીત વડે ઉષ્માનું પ્રસરણ થાય છે? તો પ્રવાહી અને વાયુ સ્વરૂપના પદાર્થોમાં ઉષ્મા નયનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે. નંબર 7, દરિયાઈ લહેર એટલે શું? તો કે સમુદ્ર કાંઠાના વિસ્તારમાં દિવસે સમુદ્ર પરની ઠંડી હવા જમીન તરફ ગતિ કરે છે, આને દરિયાઈ લહેર કહે છે. નંબર 8, ભૂમિય લહેર એટલે શું? તો કે સમુદ્ર કાંઠાના વિસ્તારમાં રાત્રિના સમયે જમીન પરની ઠંડી હવા દરિયા તરફ ગતિ કરે છે, આને ભૂમિય લહેર કહે છે. નંબર 9, ગરમ ચા મૂકી રાખતા કેમ ઠંડી થાય છે? તો ગરમ ચા મૂકી રાખતા વાતાવરણમાં ઉષ્મા વિકિરણ દ્વારા ઉષ્મા ગુમાવે છે, તેથી તે ઠંડી થાય છે. પ્રશ્ન નંબર 10, તપેલીમાં દૂધ ઉષ્મા પ્રસરણની કઈ રીતથી ગરમ થાય છે? તો તપેલીમાં દૂધ ઉષ્મા નયનની રીતથી ગરમ થાય છે. અહીંયા હોમવર્કના જવાબોની ચકાસણી પૂર્ણ થાય છે. આ ઉપરાંત તમારે આજના હોમવર્કમાં સ્વાપોથીમાં પાઠ 4ના પ્રશ્ન નંબર 6 અને પ્રશ્ન નંબર 7ના જવાબો પૂર્ણ કરવાના રહેશે, જેના જવાબોની ચકાસણી આપણે આવતા પીરિયડમાં કરીશું.